મિત્રો નમસ્કાર વ્યક્તિ વિશેષની અંદર જો આજે મારે વાત કરવી હોય અને જાન્યુઆરી મહિનાની ઓગણીસ તારીખે એમનો જન્મ આવે છે અને એ એવા વ્યક્તિ છે કે જેમણે આઝાદીના ત્રણ દિવસ પછી કે ચાર દિવસ પછી એમનું નિધન થયું છે એટલે કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ છે એમના ચાર દિવસ પછી એમનું નિધન થયું છે મિત્રો અને ઓગણીસો વીસ ત્રીસના દાયકાની અંદર સૌથી વ્યસ્ત અભિનેતા અને દિગ્દર્શક હોય ને તો એનું નામ છે માસ્ટર વિનાયક એમનું પૂરું નામ છે વિનાયક દામોદર કર્ણાટકી મિત્રો વિનાયક દામોદર કર્ણાટકીનો જન્મ ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો ને સાતના રોજ થયો બરાબર ક્યાં તો કોલ્હાપુર મહારાષ્ટ્રમાં કોલ્હાપુર એક ખાસ જગ્યા છે બરાબર બહુ પ્રચલિત જગ્યા છે અને ત્યાં એમનો જન્મ થયો હતો મેં વાત કરી પહેલા એ રીતે કે આઝાદી પહેલાંના આઝાદી પહેલાંના બોલીવુડના બોલીવુડના સૌથી વ્યસ્ત અભિનેતા હોય તો એ છે માસ્ટર વિનાયક એટલે કે વિનાયક દામોદર કર્ણાટકી મિત્રો આજે એમની જન્મ જયંતિ છે ઓગણીસ જાન્યુઆરી પણ એવું કહેવાય કે લતા મંગેશકર ભારતની કોકિલા કંઠ થયો ભારતની કોલી કોકિલાને બરોબર એટલે કે લતા મંગેશકર પોતાની પહેલી ફિલ્મ મંગલાગોરમાં એમને તકે તેમને જાણી નવાય લાગશે કે લતા મંગેશર મંગેશકર છે ભારત રત્ન શ્રી લતા મંગેશકરજીએ એ ફિલ્મોમાં અભિનય પણ કરેલો છે ગીતો તો એ ગાવા માટે પ્રખ્યાત જ છે પણ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે એ આ ફિલ્મ મંગલા ગોરમાં માસ્ટર વિનાયકે એમને તક આપી હતી અને ઓગણીસો છત્રીસમાં એમને એક સ્થાપના કરી છે પિક્ચર્સની એટલે કે હંસ પિક્ચર્સની સંસ્થાપક છે માસ્ટર વિનાયક અને ઓગણીસો સિત્તેરના દાયકામાં એટલે કે એમની પુત્રીની વાત કરું છું ઓગણીસો સિત્તેરના દાયકામાં એમની પુત્રી એટલે કે નંદા બરાબર એ એમની પુત્રી છે અને કલાકાર બરાબર કલાકાર એવા વી શાંતારામનના મામાના દીકરા થાય છે કોણ તો વિનાયક દામોદર કર્ણાટકી મિત્રો એમની ફિલ્મો છે ને એ એક પ્રેરણાદાયક બરાબર એક બોધપાઠ આપતી ફિલ્મો હોય અને એમની ફિલ્મોની અંદર એ વખતના એ જમાનામાં ધાર્મિક ફિલ્મો વધારે બનતી અને ધાર્મિક ફિલ્મોમાં કંઈક અલગ પ્રયોગ કરવાના બરાબર એ વખતે બહુ મોટું રિસ્ક લેવાતું એવું કહેવાય છે કે તમે ધાર્મિક ધર્મ પ્રત્યે તમે વિશેષ કંઈક ના કરી શકો બરાબર એ વખતે એમને અલગ અલગ નવતર પ્રયોગ એમાં કરતા હતા આ વિનાયક દામોદર કર્ણાટકી અને એવું કહેવાય કે ફિલ્મોમાં આવતા પહેલાં આ એક શિક્ષક તરીકે કામ કરતા હતા ફિલ્મોમાં આવતા પહેલાં એક શિક્ષક તરીકે કામ કરતા હતા અને પછી એવું કહેવાય કે એમને જ્યારે દિગ્દર્શકનું અને અભિનેતા તરીકે આમાં જોડાય છે તો ઘણી બધી ફિલ્મો મરાઠી અને હિન્દી ફિલ્મો ઘણી ખરી એમને કરી છે એની વાત કરું તો ઓગણીસ જેટલી ફિલ્મો છે એમનું દિગ્દર્શન કર્યું છે અને ત્રેવીસ જેટલી ફિલ્મો છે ઓગણીસો ચાલીસ પહેલાંની વાત કરું છું સુડતાલીસ પહેલાંની બરાબર ત્રેવીસ જેટલી ફિલ્મો છે ને એ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં એમને અભિનય કર્યો છે બરાબર એ વખતે એ કર્યું છે અને અભિનય પણ કર્યો છે એમના આ જે જીવનમાં મિત્રો એમના બે વિવાદાસ્પદ ઘટના ઘટી છે એક છે એ કે એમનું એક ફિલ્મ છે એ ફિલ્મનું નામ છે બ્રહ્મચારી આ બ્રહ્મચારી ફિલ્મ છે ને મિત્રો એ ફિલ્મ શિલ્પા શેટ્ટી અને સમિતા શેટ્ટીના મમ્મી બરાબર અને એમને એ ફિલ્મમાં સ્નાન કરતા દ્રશ્યો એ વખતે સ્વિમિંગ સૂટ પહેરીને તમે સમજો છો એ વખતે સ્વિમિંગ સૂટ પહેરીને સ્નાન કરતાં દ્રશ્યો મેં તમને વાત કરી કે નવતર પ્રયોગ કરવાનું એક જોખમભેરું જે એક કામ હોય છે એ વખતે જે શક્ય નહોતું લાગતું એ વિનાયક દામોદર સાહેબે કર્યું હતું અને આ બ્રહ્મચારી માટે એ એમને ખરેખર બહુ વખાડવામાં આવ્યા હતા જે તે ટાઈમમાં ખાસ કરીને મરાઠી પબ્લિક એમને બહુ વખડ્યા હતા બરાબર અને એક બીજી ઘટના એ છે સારા સારી એવી કે શોભના સમર્થ જે કાજોલ છે કાજોલના મમ્મી બરાબર શોભના સમર્થ કાજોલ જે અભિનેત્રી છે ને એના મમ્મી એમની સાથે એમની એક ફિલ્મ કરી હતી એનું નામ છે નિગાહે નફરત નિગાહે નફરત મિત્રો આ એક એવી ફિલ્મ છે જેમાં હિન્દી ગીતનો ઉપયોગ નથી થયો એમાં અંગ્રેજી ગીતનો ઉપયોગ કર્યો છે હિન્દી સિનેમાએ એટલે કે બોલિવૂડે બરાબર એ ટાઈમની વાત છે ઓગણીસો ચાલીસની એ ટાઈમે હિન્દી ગીતો નહીં જે દોર હતો હિન્દી ગીતોનો એક અલગ આખો લેવલ હતું અને એ વખતે આ વિનાયક દામોદર છે બરાબર એમને અને કાજલના મમ્મી એટલે કે શોભના સમર્થ આ બંનેની એક ફિલ્મ હતી એ હતું નિગાહે નફરત એમાં એમને એક અંગ્રેજી ગીત નાખ્યું આ એમનો નવતર પ્રયોગ હતો એ ગીતનું નામ છે પફ પફ ધ એન્જિન શેડ પફ પફ ધ એન્જિન શેડ આ અંગ્રેજી ગીતનો પ્રયોગ એમણે કર્યો હતો અને લતા મંગેશકર બરાબર પ ભારત રત્ન એવા લતા મંગેશકર છે ને એમનું પહેલું હિન્દી ગીત જે ગાયું હતું ને જે ફિલ્મમાં એમના દિગ્દર્શન કર્યું હતું આપણા આ વિનાયક દામોદર એ ફિલ્મનું નામ હતું બડીમા બરાબર એટલે કે મોટે મોટા મમ્મી આપણે એવું કહી શકીએ પણ બડી માં એ આ ફિલ્મની અંદર આમને દિગ્દર્શન કર્યું હતું અને લતા મંગેશકરની પહેલી ફિલ્મ જેમાં એમને હિન્દી ગીત ગાયું હોય તો એ હતું બડીમાં મિત્રો આજે ઓગણીસ જાન્યુઆરી બરાબર માસ્ટર વિનાયક નામથી આ જાણીતા આ શખ્સ કે આ વ્યક્તિના એના એકસો ને પંદર વર્ષ એટલે કે એકસો ને પંદરમી જન્મ જયંતિ મિત્રો એકસો ને પંદર વર્ષ થઈ ગયા આ ધરતી ઉપર આવ્યા એમણે જીવ્યા બરાબર અને આજે એમની જન્મ જયંતિ છે ત્યારે આ વ્યક્તિને ખરેખર સતત વંદન છે લતા મંગેશકર જેવા બરાબર અનમોલ ઘરણાને એમને તક આપી છે બરાબર આ વ્યક્તિને ખરેખર મારા સતસત વંદન છે અને આજના આ વિશેષ વિડીયોની અંદર આટલું જ ખૂબ ખૂબ આભાર મિત્રો